નમસ્તે મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ એટ ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ ટુ એમાં એક્સરસાઇઝ સેવન અને એટ જોવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં પેજ નંબર ટ્વેન્ટી વન ઉપર જે એક્સરસાઇઝ છે સેવન્ટી સોરી એક્ટિવિટી સેવન અને બીજી એટ આ જોવાના છીએ જો સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઇંગ સેન્ટન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ એટલે જે ગ્રાફ જે છે એનો અભ્યાસ કરો અને વાક્યો સાચા છે કે ખોટા છે એ તમે કહો બરાબર પાર્ટિકલ મેટર ઇન ટુ થાઉઝન્ડ ટુ માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર હવે પોપ્યુલેશન ઇન ટુ થાઉઝન્ડ ફાઈવ અને મિલિયન્સમાં વસ્તી આપેલી છે મલિય મિલિયન્સમાં વસ્તી રેડ કલર છે ને એ પોલ્યુશન બતાવે છે પ્રદૂષણ અને જે નીચેનો કલર છે એ તમારી પોપ્યુલેશન એટલે વસ્તી બતાવે છે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું છું જો કે દિલ્હીની અંદર સૌથી વધારે પ્રદૂષણ છે એનાથી ઓછું છે કેરો ઈજિપ્તનું છે સિટી ત્યાં છે એનાથી ઓછું છે પ્રદૂષણ કોલકત્તાની અંદર ઇન્ડિયામાં એનાથી ઓછું છે તિયાનજીન એટલે ચાઈનાનું છે એમાં એનાથી ઓછું છે ઓછું છે મેક્સિકો સિટીની અંદર એનાથી ઓછું ટોકિયો એનાથી ઓછું છે લંડન અને ન્યૂયોર્કની અંદર એ એ રેડ કલર છે પોલ્યુશન અને પ્રદૂષણ બતાવે છે હવે વસ્તી જો વસ્તી વસ્તી સૌથી વધારે ટોકિયોની વસ્તી છે ત્યાર પછી સૌથી ઓછી વસ્તી કોની છે સૌથી ઓછી લંડનની વસ્તી છે અને એ રીતે ગ્રાફ જોઈ અને આપણે વાક્ય છે સાચું છે કે ખોટું છે એ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ કોલકાતા છે દુનિયાનું સૌથી વધારે પ્રદૂષિત શહેર છે ટ્રુ છે કે ફોલ્સ તો એ સેન્ટન્સ ફોલ્સ છે કેમ તો કે દિલ્હી છે ને એ સૌથી પ્રદૂષિત સિટી છે દિલ્હી સૌથી ઉપર છે જો સેકન્ડ નંબર છે ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેસ પોપ્યુલેટેડ સિટીઝ એટલે કે ટોક્યો અને ન્યૂયોર્ક વધારે પ્રદૂષિત છે પરંતુ ઓછા વસ્તીવાળા શહેરો છે એ પણ ખોટું છે આન્સર શું આવે કે ટોક્યો એન્ડ ન્યૂયોર્ક આર મોર પોપ્યુલેટેડ ટોક્યો અને ન્યૂયોર્ક છે એની અંદર વસ્તી વધારે છે શું વધારે છે વસ્તી વધારે છે બરાબર અને લેસ પોલ્યુટેડ એટલે ઓછું પ્રદૂષણ છે એટલે ઉલટસુલટ કરવાના બે શબ્દો છે પોલ્યુટેડની જગ્યાએ પોપ્યુલેટેડ આવે અને પોપ્યુલેટીની જગ્યાએ પોલ્યુટેડ આવે તો સાચું બને અત્યારે જે છે એ ખોટા છે નેક્સ્ટ છે થર્ડ વન કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ બીજા નંબરનું પ્રદૂષિત શહેર કેરો છે એ સાચું છે સૌથી વધારે પ્રદૂષિત સિટી દિલ્હી હતું બીજા નંબરે કેરો છે નંબર ફોર છે તિયાનજીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી એટલે તિયાનજીન એ ચાઇનામાં આવેલું છે તો ટ્રુ છે જોવું પર તિયાનના બ્રેકેટ એટલે કંસમાં જો ચાઇના લખેલું છે એટલે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ નંબર ફાઈવ છે

સોરી પોલ્યુશન મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન મેક્સિકો સિટીમાં ઓછું પ્રદૂષણ છે અને વધારે વસ્તી છે તો ટ્રુ છે નંબર એટ છે કેરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી એટલે કેરો છે એ કોલકાતા કરતાં વધારે પ્રદૂષિત છે પરંતુ દિલ્હી કરતાં ઓછું પ્રદૂષિત છે તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે હવે આપણે એક્ટિવિટી એટ કરીએ છીએ એમાં હું તમને ગુજરાતી સમજાવી દઉં છું પછી તમારે આન્સર તમારા ગ્રુપ વિશેના છે એટલે તમે એ બધાને અલગ અલગ આન્સર આવી શકે એટલે જાતે પછી લખજો અત્યારે જો એક્ટિવિટી એટ નો યોર ક્લાસ રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ એટલે તમારા ક્લાસમાંથી પછી સાચી માહિતી નિરાતે લખજો અત્યારે સમજવાનું છે કે તમારા ક્લાસમાં ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ એટલે સૌથી ઊંચો વિદ્યાર્થી કોણ છે ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ એટલે સૌથી નીચો કોણ છે ધ બેસ્ટ હેન્ડ ઓફ ધ સ્ટુડન્ટ કયા સ્ટુડન્ટના સૌથી સુંદર હસ્તાક્ષર થાય છે ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ સૌથી ખરાબ હસ્તાક્ષર કોના થાય છે ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ એટલે ભારે વિદ્યાર્થી કોણ છે ફેટેસ્ટ બોય ધ જાડેસ્ટ બોય અથવા ગર્લ એ કોણ છે ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ એટલે હળવો વિદ્યાર્થી એમ લાગે કે ફૂંક મારી પડી જાય પાપડ જેવો હોયો ધ મોર રેગ્યુલર સ્ટુડન્ટ મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ એટલે સૌથી વધારે હો રેગ્યુલર વિદ્યાર્થી ભણેશ્વરી હોય બુકવર્મ હોય એ ધ મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ સૌથી વધારે અનિયમિત વિદ્યાર્થી કોણ છે ધ બેસ્ટ સિંગર એટલે સૌથી સારો ગાયક કોણ ધ પુઅરેસ્ટ સિંગર એટલે સૌથી ગરીબ ગાયક એટલે કે સૌથી નબળો ગાયક કોણ ધ ફાસ્ટેસ્ટ રનર એટલે સૌથી ઝડપી દોડવીર કોણ છે ધ સ્લોએસ્ટ રનર એટલે સૌથી ધીમો દોડવીર કોણ છે બરાબર હવે મિત્રો હું તમને આ વસ્તુ છે ડિગ્રીમાં સમજાવું છું તમે ડિગ્રીની અંદર જુઓ એટલે તમને ખબર પડશે કે ડિગ્રી કેવી રીતે આવે છે હું તમને સમજાવું છું એ સ્લાઇડની અંદર જુઓ તો પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના બે બાબતો હોય એની કોઈ સમાન ગુણધર્મને આધારે સરખામણી કરવામાં આવે વસ્તુ પ્રાણી પદાર્થ ગમે તે હોય પણ કોઈ સમાન ગુણધર્મને આધારે સરખામણી કરવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રી વપરાય સમાનતા દર્શક તુલના કહેવાય એમાં ખાસ કરીને એઝ એઝની વચ્ચે મૂળ વિશેષણ આવે એઝ ક્લેવર એઝ એટલે ના જેટલા હોશિયાર એઝ બિગ એઝ એટલે ના જેટલું મોટું એવું આવે નકાર હોય તો નોટ એઝ એઝ આવે અથવા નોટ સો એઝની વચ્ચે મૂળ વિશેષણ આવે નોટ એઝ સ્મોલ એઝ એટલે ના જેટલો નાનું નહીં અથવા નોટ એઝ બ્યુટિફુલ એઝ બરાબર ના જેટલું સુંદર નહીં તો આ રીતે એઝ એઝ અથવા સો એઝ નકાર વાક્યમાં આવશે ગુજરાતી કરશો ને તો પોઝિટિવ ડિગ્રીમાં જેટલું આવશે દરેક ડિગ્રીમાં અલગ અલગ ગુજરાતી આવશે અહીંયા તમે પોઝિટિવ ડિગ્રીનું જો ખાલી એક્ઝામ્પલ હું સમજાવું છું એમાં ધ્યાન રાખો કે અતુલ ઇઝ એઝ ટોલ એઝ અનિલ એટલે અતુલ છે અનિલ જેટલો ઊંચો છે સેકન્ડ છે મીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ રીના એટલે મીના રીના જેટલી સુંદર છે થર્ડ છે કે ધીસ પેન ઇઝ નોટ એઝ ગુડ એઝ ધેટ પેન એટલે આ પેન પેલી પેન જેટલી સારી નથી નંબર ફોર છે કે ધીસ રૂમ ઇઝ નોટ એઝ બિગ એઝ ધેટ રૂમ એટલે આ રૂમ પહેલા રૂમ જેટલો મોટો નથી બરાબર છે તો આ રીતે પોઝિટિવ ડિગ્રી એટલે ના જેટલું સમાનતા દર્શક બતાવે છે હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ છીએ એમાં જો કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક તુલના અધિકતા એટલે ના કરતા મોટું ના કરતા નાનું ના કરતા ઊંચું ના કરતા નીચું ના કરતા પાતળા ના કરતા જાડા ના કરતા શબ્દ આવે બરાબર એમાં ઈ આર ધ્યાન આવે અથવા તો મોર ધેન આવશે ધેન તો બધા એમાં આવશે પણ અમુકમાં ઈ આર લાગે ટોલર હાયર થિનર હેવિયર એમાં ઈ આર લાગે પણ મોટું વિશેષણ હોય તો મોર આવે મોર ઇન્ટરેસ્ટિંગ મોર હાર્ડવર્કિંગ મોર રેગ્યુલર એ રીતે આવશે બરાબર ચાલો હવે તમે જુઓ કે કમ્પેરેટિવ ડિગ્રી છે એના સેન્ટન્સ કરાવું છું એ જો તમે કે રાહુલ ઇઝ ક્લેવરર દેન રૂપેશ એટલે રાહુલ છે એ રૂપેશ કરતાં વધુ હોશિયાર છે બરાબર અમદાવાદ ઇઝ બિગર દેન સુરત એટલે અમદાવાદ સુરત કરતાં મોટું છે કલા ઇઝ મોર બ્યુટિફુલ દેન માલા એટલે કલા માલા કરતાં વધારે સુંદર છે ધીસ ટોપિક ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ દેન ધેટ ટોપિક એટલે આ ટોપિક પહેલાં ટોપિક કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે બરાબર ડિગ્રીના રૂપો જુઓ કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન લખ્યું છે અથવા કમ્પેરિંગ લખ્યું છે એમાં પોઝિટિવ એટલે સમાનતા દર્શક તુલના કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક તુલના સુપરલેટિવ એટલે સૌથી સુપ શ્રેષ્ઠતા દર્શક તુલના ગુજરાતી યાદ રાખો પોઝિટિવ હોય એટલે ના જેટલું થાય કમ્પેરેટિવ હોય એટલે ના કરતાં વધુ અને સુપરલેટિવ એટલે સૌથી થાય જો ટોલ એટલે ઊંચું ટોલર એટલે ના કરતાં વધારે ઊંચું ટોલેસ્ટ એટલે સૌથી ઊંચું હાઈ એટલે ઊંચું થાય હાયર એટલે ના કરતાં વધારે ઊંચું હાઇએસ્ટ એટલે સૌથી ઊંચું બરાબર એમાં એ રીતે ઈ આર લગાડીએ તો કમ્પેરેટિવ થાય અને ઈ ઇએસટી લગાડીએ તો સુપરલેટિવ થાય પણ જો છેલ્લે ઈ આવતો હોય તો ખાલી આર અને એસટી લગાડવાનું નાઈસ નાઈસર નાઈસેસ્ટ ફાઇન ફાઈનર ફાઈનેસ્ટ એ રીતે પછી છેલ્લે વાય આવતો હોય તો વાય કાઢીને આઈ ઈ આર લગાડવાનું કમ્પેરેટિવમાં અને સુપરલેટિવમાં વાય કાઢીને આઈ ઈ એસ ટી લગાડવાનું હેવી હેવીયર હેવીએસ્ટ પ્રીટી પ્રિટીયર પ્રિટીએસ્ટ પછી ફેટમાં છેલ્લો અક્ષર વ્યંજન એની આગળ એક સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવવાનો ફેટ ફેટર ફેટેર ફેટેસ્ટ થીન થિનર થિનેસ્ટ એ બે બેમાં છેલ્લો વ્યંજન એની આગળ એક સ્વાર આવે તો છેલ્લો અક્ષર બેવડાય એટલે ડબલ કરવાનો પછી મોટા વિશેષણ હોય તો ઈ આર નહીં લગાડવાનું પરંતુ આગળ મોર લગાડવાનું બ્યુટિફુલ એટલે સુંદર મોર બ્યુટિફુલ એટલે વધારે સુંદર અને મોસ્ટ બ્યુટિફુલ એટલે સૌથી સુંદર એમાં ઈ આર કે ટી ન લાગે પણ મોટા વિશેષણમાં આગળ મોર લાગે કમ્પેરેટિવમાં સુપરલેટિવમાં મોસ્ટ લાગે એ જ રીતે ઇન્ટરેસ્ટિંગ મોર ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પછી કેટલાક રૂપો અનિયમિત હોય તો યાદ રાખવાના ગુડ બેટર બેસ્ટ બેડ વર્સ અને વર્સ્ટ ઓલ્ડ ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ બરાબર ઓલ્ડર એટલે ના કરતાં મોટા અને ઓલ્ડેસ્ટ એટલે સૌથી મોટા ફાર એટલે દૂર ફાર્ધર એટલે ના કરતાં વધારે દૂર અને ફાર્ધેસ્ટ એટલે સૌથી દૂર મચ્છ અને મેની એટલે ઘણું થાય મોર એટલે ના કરતાં વધુ અને મોસ્ટ એટલે સૌથી વધારે લિટલ એટલે ઓછું લેસ એટલે ના કરતાં ઓછું અને લિસ્ટ એટલે સૌથી ઓછું એટલીસ્ટ કહીએ છે મિનિમમ જેવું બરાબર તો આ રૂપો મોઢે કરી અને પછી તમે જો આગળના વાક્યો જુઓ તો તમને વધારે સમજાઈ જશે ઝડપથી સમજાઈ જાય એ રીતનું હોય છે બરાબર સમજ પડે છે બધા વિદ્યાર્થી મિત્રોને ચાલો હવે હું તમને આગળની જે સ્લાઇડ કરાવું છું એમાં તમે જુઓ કે કેવી રીતે આપણે ડિગ્રી જોઈ આપણે જોઈ પોઝિટિવ એટલે સમાનતા દર્શક તુલના જોઈ અને કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક તુલના જોઈ અને એ જ રીતે આપણે સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના જોવા જઈ રહ્યા છે જુઓ તો સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા એમાં ગુજરાતી કરોને તો સૌથી શબ્દ આવે સૌથી એક્ઝામ્પલ તરીકે ટૂન્ટૂન ઇઝ ધ ફેટેસ્ટ ગર્લ એટલે ટૂંટૂન છે એ સૌથી જાડેસ્ટ છોકરી છે સોરી ટૂન્ટૂન એ સૌથી જાડી છોકરી છે પછી ધીસ ઇઝ ધ સ્મોલેસ્ટ પેન્સિલ આ સૌથી નાની પેન્સિલ છે ધેટ ઇઝ ધ હેવીએસ્ટ બોક્સ એટલે પહેલું સૌથી મોટું બોક્સ છે ધીસ ઇઝ ધ બેસ્ટ કાર એટલે આ શ્રેષ્ઠ કાર છે તાનિયા ઇઝ ધ મોસ્ટ હાર્ડવર્કિંગ ગર્લ એટલે તાનિયા છે એ સૌથી મહેનતું છોકરી છે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા હું કરાવું એમાં જુઓ તમે કે એઝ મૂકવાનું છે ધેન મૂકવાનું છે કે ધ મૂકવાનું છે કેવી રીતે યાદ રાખવાનું તો એઝ બ્યુટિફુલ એઝ એટલે ના જેટલું સુંદર એટલે એક એઝ આપ્યું હોય તો બીજું એજ મૂકવાનું એઝ ક્લેવર એઝ એટલે ના જેટલા ઓછી યાર એઝ સ્ટોલ એઝ એટલે ના જેટલો ઊંચો પછી ધેન ક્યારે મૂકવાનું તો ટોલર ધેન હાયર ધેન થિનર ધેન હેવિયર ધેન ઇ પછી ખાલી જગ્યા આવે તો ધેન મૂકવાનું અથવા મોર આવે આગળ મોર બ્યુટિફુલ ધેન મોર ઇન્ટરેસ્ટિંગ ધેન મોર હાર્ડવર્કિંગ ધેન તો એમાં ધેન આવશે મોર અથવા ઈ આર આવે તો ધેન અને કેટલાક અનિયમિત રૂપો મેં જે છેલ્લે હમણાં બતાવ્યા એવા આવે તો પણ ધેન આવે બેટર ધેન બરાબર ઓલ્ડર ધેન તો ફાર્ધર ધેન એમાં પણ ધેન આવશે પછી ધ ક્યાં આવશે તો ધ છે ને એની પાછળ ઇએસ્ટી વાળો શબ્દ હશે ધ ટોલેસ્ટ ધ હાઇએસ્ટ ધ થીસ્ટ ધ ક્લેવરેસ્ટ ક્યારેક અલગ પડશે દાખલા તરીકે ધ મોસ્ટ બ્યુટીફુલ તો મોસ્ટવાળા શબ્દ આવશે the most ઇન્ટરેસ્ટિંગ the most હાર્ડવર્કિંગ ધ મોસ્ટ હેલ્પફુલ બરાબર તો ધ મોસ્ટ હાર્ડ પછી કેટલાક અનિયમિત રૂપો હોય એમાં ધ બેસ્ટ ધ વર્સ્ટ ધ ઓલ્ડેસ્ટ તો એમાં પણ ધ આર્ટિકલ આવશે તો જુઓ આપણે બ્લેન્કની અંદર કેવી રીતે આવે છે કે ધીસ રોડ ઇઝ એઝ વાઇડ એઝ ધેટ રોડ એટલે આ રસ્તો પહેલાં રસ્તા જેટલો પહોળો છે વાઇડ એટલે પહોળો થાય તો એઝ આપી દીધું છે એટલે એઝ વાઇડ એઝ એટલે ના જેટલો ભોળો પછી બુર્શ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ટોલેસ્ટ આપેલું છે તો ધ આર્ટિકલ મૂકવાનો કે બુર્શ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ એટલે બુર્શ ખલીફા સૌથી ઊંચું બિલ્ડિંગ છે પછી ધીસ સમ ઇઝ ઇઝિયર ધેન ધેટ સમ એટલે આ સમ છે પહેલા સમ કરતા વધારે ઇઝી છે ઇઝિયર આવ્યું ને એટલે ધેન આવશે બરાબર પછી આવશે રાહુલ ઇઝ બેસ્ટ પ્લેયર બેસ્ટ એટલે ગુડ બેટર અને બેસ્ટ તો રાહુલ ઇઝ ધ બેસ્ટ પ્લેયર કરવાના સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે પછી તન્વી ઇઝ થિનર ધેન ટીના એટલે તન્વી છે ટીના કરતાં વધારે પાતળી છે પછી તારા ઇઝ મોર સોરી તારા ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ પવન એટલે તારા પવન જેટલી હોશિયાર છે બુદ્ધિશાળી છે ઓકે તો આ રીતે આ વાક્યો છે બે ત્રણ વાર તમારે સોલ્વ કરવાના જેથી કરીને મોઢે આવડી જાય પછી તમને એક્ઝામમાં સારા માર્ક્સ આવશે ઓકે ફ્રેન્ડ્સ તો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ